विद्यार्थी मित्रों नमस्कार। आज आपणे धोरण 5 मां गणितनी अंदर प्रकरण 13 गुणाकार अने भागाकारनी रीतो विषय अभ्यास करीशुं। सौप्रथम आपणे दाखलो लईशुं गुणाकार करो तो नंबर 1 84 गुण्या 62। हवे 84 गुण्या 62 छे तो आपणे 84ના બે ભાગ લઈશું 80 વત્તા 4। એ જ પ્રમાણે 62ના પણ બે ભાગ પાડીશું 60 વત્તા 2। હવે આ જે આપણે ભાગ પાડ્યા છે એ અહીંયા કોઠો બનાવ્યો છે ત્યાં આગળ આપણે લખીશું। અહીંયા 80 લખીશું, અહીંયા 4 લખીશું, અહીંયા 60 લખીશું, અહીંયા 2 લખીશું। હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે 80 ગુણ્યા 60। 80 ગુણ્યા 60 બરાબર 8 6 48, 4800। ત્યાર પછી 4 ગુણ્યા 60નો ગુણાકાર કરીશું, 4 ગુણ્યા 60 ઇક્વલ ટુ 4 6 24, 240। ત્યાર પછી 80 અને 2નો ગુણાકાર કરીશું, 80 ગુણ્યા 2 ઇક્વલ ટુ 8 2 16, 160। ત્યાર પછી આપણે 4 ગુણ્યા 2 બરાબર 4 2 8। હવે આપણે જે અહીંયા ગુણાકાર કર્યો છે એનો વારાફરતી આપણે સરવાળો કરીશું, તેથી 4800 વત્તા 240 વત્તા 160 વત્તા 8। હવે આનો સરવાળો કરીશું તો સરવાળો 5208 થશે। ત્યાર પછી હવે આપણે દાખલો બીજો જોઈએ, 264 ગુણ્યા 32 એનો આપણે ગુણાકાર કરીશું તો આપણે અહીંયા 264 છે એના ભાગ પાડીશું 200 વત્તા 60 વત્તા 4। ત્યાર પછી 32ના ભાગ પાડીશું 30 વત્તા 2। હવે અહીંયા આપણે એનો કોઠો બનાવીશું અને ગુણાકાર કરીશું, અહીંયા 260 4 લખીશું, અહીંયા આપણે 30 અને 2 લખીશું। હવે 200 અને 30નો ગુણાકાર કરીશું, 200 ગુણ્યા 30 ઇક્વલ ટુ તો 6000 થશે, 2 3 6 6000 થશે। ત્યાર પછી 60 અને 30નો ગુણાકાર, 60 ગુણ્યા 30 ઇક્વલ ટુ 3 6 18 1800। ત્યાર પછી 4 અને 30નો ગુણાકાર કરીશું ઇક્વલ ટુ 4 3 12 120 થશે। હવે અહીંયા 200 ગુણ્યા 2નો ગુણાકાર કરીશું, 200 ગુણ્યા 2 ઇક્વલ ટુ 2 2 4 400। ત્યાર પછી 60 અને 2નો, 60 ગુણ્યા 2નો ગુણાકાર કરીશું 6 2 12 120। 4 અને 2નો ગુણાકાર કરીશું, 4 અને 2 બરાબર 4 2 8। આ પ્રમાણે આપણે જે ગુણાકારનો જવાબ આવે છે એનો આપણે સરવાળો કરીશું, તો માટે તેથી 6000 વત્તા 1800 વત્તા 120 વત્તા 400 વત્તા 120 વત્તા 8, તો આનો ટોટલ સરવાળો કરીશું। જો આ રીતે આડો ના આવડે તો આપણે ઊભો પણ કરી શકીએ, જેમ કે આવી રીતે 6000 1800, ત્યાર પછી 120 400
120 અને 8। હવે અહીંયા આપણે શૂન્ય મૂકીશું। હવે આપણે આ રીતે ઊભો સરવાળો કરીશું તો અહીંયા 8 આવશે, ત્યાર પછી અહીંયા 2 2 4, ત્યાર પછી 8 ને 9 ને 10 ને 4 14 નો ચોગડો વધી જાય 1 6 7 8, તો અહીંયા 8 આવશે, એટલે કે 8448 જવાબ મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ પ્રકારે દાખલો ત્રીજો લઈએ। એમાં ત્રણ રકમ સાથે ગુણાકાર લઈશું। તો હવે આપણે આનો ગુણાકાર કરવો હોય તો આપણે સૌપ્રથમ એનું વિભાજન કરીશું। 252 ઇક્વલ ટુ, એટલે કે બરાબર 300 50 2, ત્યાર પછી 248 ઇક્વલ ટુ, એટલે કે બરાબર 200 40 8। હવે આપણે જે વિભાજન કર્યું છે એનો આપણે કોઠાઓમાં લખી અને ગુણાકાર કરીશું। તો અહીંયા 300 લખીશું, 50 લખીશું, 2 લખીશું, ત્યાર પછી અહીંયા 240 અને 8। હવે આપણે આનો ગુણાકાર કરીશું, 300 ગુણ્યા 200 ઇક્વલ ટુ 3 2 6 અને 1 2 3 4 મીંડા 1 2 3 4 60,000। ત્યાર પછી 50 અને 200 નો ગુણાકાર કરીશું, 50 ગુણ્યા 200 ઇક્વલ ટુ 5 2 10 અને 1 2 ને 3 મીંડા 10,000। ત્યાર પછી 2 અને 200 નો ગુણાકાર કરીશું, 2 2 4 400। તો આ પ્રમાણે ફરીવાર 300 ગુણ્યા 40 નો ગુણાકાર કરીશું, 4 3 12 12,000। ત્યાર પછી 50 ગુણ્યા 40 નો ગુણાકાર કરીશું, 5 4 20 2,000 આવશે, 2 ગુણ્યા 40 4 2 8 80। ત્યાર પછી 300 ગુણ્યા 8, 8 3 24 બે મીંડા મૂકી દેવા 2400। ત્યાર પછી 50 ગુણ્યા 8, 5 8 40 400, 2 ગુણ્યા 8, 8 2 16। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ગુણાકાર કર્યો અને જે જવાબ આવ્યો છે એનો આપણે ઊભો અથવા આડો સરવાળો કરીશું, ત્યાર પછી આપણને જવાબ મળશે। હવે આપણે પાછળ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સરવાળો કરીશું, અહીંયા આ જે કોટો આપ્યો છે એનો સરવાળો કરીશું તો વિદ્યાર્થી મિત્રો, તો હવે આનો આપણે લઈશું 60,000 10,000 400 12,000 2,000 80 2,400 400 16, તો આનો ટોટલ સરવાળો 8,787,296 થશે। હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ગુણાકાર કરો એના દાખલાઓ વધુ જોઈશું। ગુણાકાર કરો, દાખલો 1 43 ગુણ્યા 38। હવે આપણે અહીંયા આનો ગુણાકાર કરીશું, 43 ગુણ્યા 38, તો સૌપ્રથમ અહીંયા 38 છે એટલે એનું વિભાજન કરીશું, 30 વત્તા 8। હવે એકમ દશકનું શૂન લઈશું, 3 3 9, 4 3 12, તો 1290 આવશે। હવે એનું પણ આપણે અહીંયા વિભાજન કરીશું, તો આપણે આ ઉપર જે 43 છે એને 1290 ને
43 વડે ભાગીશું તો આપણને 30 મળશે, એટલે કે 43 × 30 એટલે કે 1290 થશે। હવે આપણે અહીંયા ગુણાકાર કરીશું, 8 × 3 = 24 નો ચોગડો વધી આવી 2, 4 × 8 = 32, 33 × 34 તો અહીંયા 34 થશે, અહીંયા શૂન્ય મૂકી દેવાનું। હવે આપણે સરવાળો કરીશું તો 4, 9 અને 10 અને 3, 13 નો તગડો વધી આવી 1, 3 અને 3 = 6 અને 1। હવે આપણે 1634 આનો ગુણાકાર આવે છે, હવે 344 છે એનો પણ આપણે અહીંયા ગુણાકાર કરીશું, 43 × 8 કરીશું તો 344 થશે। તો આ રીતે આપણે પણ ગુણાકાર કરી શકીએ છીએ। હવે વધુ દાખલો બીજો જોઈએ, 172 × 94, તો 172 × 94 આનો ગુણાકાર કરીશું તો અહીંયા 94 છે એટલે કે 90 + 4 આનું વિભાજન કરીશું, અહીંયા એકમ દશક છે એટલે શૂન મૂકીશું, 9 × 2 = 18 નો આટલો વધી આવી 1, 9 × 7 = 63 અને 64 નો ચોગડો વધી આવી 6, 9 × 9 = 10 અને 5 = 15 તો અહીંયા 15 મૂકીશું। હવે આનું વિભાજન કરવું હોય 15480 ને 172 વડે ભાગીએ તો આપણે અહીંયા 172 × 90 કરીશું તો આપણને 15480 મળશે। ત્યાર પછી હવે ગુણાકાર કરીએ, 4 × 2 = 8, 4 × 7 = 28 નો આટલો વધી આવી 2, 4 × 1 = 4, 5 = 6 તો અહીંયા 6 આવશે। હવે આપણે સરવાળો કરીશું, 2 મીંડા મૂકી દઈશું, 8, 8 × 8 = 16, 16 નો છગડો વધી આવી 1, 6 × 4 = 10 અને 11 નો એકડો વધી આવી 1, 5 × 1 = 6, 5 × 1 = 6 અને 1, 16168 જવાબ મળશે। હવે આનું વિભાજન આપણે કરીશું તો 172 × 4 કરીશું તો 688 મળશે। તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ। ત્યાર પછી 3 રકમનો ગુણાકાર 3 રકમ સાથે કરીએ એ પણ દાખલો આપણે જોઈએ। હવે આપણે 324 × 256 નો ગુણાકાર કરીશું, ગુણાકાર કરો, 324 × 256 તો આપણે અહીંયા સૌ પ્રથમ ગુણાકાર કરીએ એના પહેલાં 256ના ભાગ પાડીશું તો 200 + 50 + 6, ત્યાર પછી અહીંયા એકમ દશક 100 છે તો આપણે અહીંયા 2 મીંડા મૂકીશું, ત્યાર પછી હવે ગુણાકાર કરીએ, અહીંયા 2 × 8 અથવા 4 × 2 = 8 ગમે તે રીતે આપણે ગુણાકાર કરી શકીએ, તો 2 × 4 = 8, 2 × 2 = 4, 2 × 3 = 6, ત્યાર પછી હવે આપણે 5નો આની સાથે ગુણાકાર કરીએ એના પહેલાં અહીંયા પહેલાં શરૂઆતમાં 2 મીંડા મૂક્યા હતા, હવે 1 મીંડો મૂકીશું, 5 × 4 = 20 નું પડ્યું, 0 વધી આવી 2, 5 × 2 = 10 અને 2 = 12 નો બગડો વધી આવી 1, 5 × 3 = 15 અને 1 = 16 તો અહીંયા 16 આવશે। હવે આપણે અહીંયા 64800 છે એનો ગુણાકાર કરીશું તો આ 324 છે એ ધ્યાનમાં લઈશું, 64800 છે એને 324 વડે ભાગીએ તો આપણને અહીંયા 200 મળશે, તો 324 × 200 તો એનો ગુણાકાર 64800 મળશે। ત્યાર પછી 16200 છે એનો પણ આપણે 16200 ને 324 વડે ભાગીએ એટલે 50 મળશે,
एटले के 324 गुण्या 50 गुणाकार करीशू एटले 1600 मळशे। त्यार पछी 6 नो 4 साथे गुणाकार, 6 चौक 24 नो चौगड़ो बधी आई 2, 6 12 13 14, 14 नो चौगड़ो बधी आई 1। त्यार पछी 6 तरी 18 ने 1 19। હવે આપણે અહીંયા શૂન્ય મૂકી દઈશું, સરવાળો કરીશું તો 4 અહીંયા 4, 8 ને 800 ને 17 ને 18 નો 19, 19 નો 9 વધતી આવી 1, 6 4 10 ને 11 ને 1 12, 12 નો બગડો વધતી આવી 1, 6 7 8, તો અહીંયા 8 આવશે। ત્યાર પછી 82,944 આનો ગુણાકાર આપણને મળશે। તો આ રીતે આપણે ગુણાકાર કરી શકીએ। અહીંયા પણ આપણે આનો ગુણાકાર કરીશું તો 324 ગુણ્યા 6 કરીશું તો 1944 મળશે। તો આ રીતે આપણે ગુણાકારની જુદી જુદી રીતો જોઈ। હવે પછી વિદ્યાર્થી મિત્રો, વધુ અભ્યાસ નેક્સ્ટ ટાઈમ કરીશું।